ક્યાં ગયા તમારા હજારો કરોડોના બજેટ? દાવાઓ કઈક અલગ કરો છો અને વાસ્તવિકતા કઈક અલગ કેમ હોય છે? નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝ સાથે હું મુસ્કાન. સ્વચ્છ ભારત અભિયાનના જે સ્લોગનો છે તે ક્યાંક ને ક્યાંક પોકાર સાબિત થયા છે, કારણ કે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરની પવિત્ર ગોમતી મૈયાની નર્કગાર ગંદકીની વિપરીત પરિસ્થિતિ જોવા મળી. છેલ્લા ઘણા સમયથી ગોમતી મૈયા દૂષિત છે. પાન કુટીનું સામ્રાજ્ય જ્યાં તમારી નજર પહોંચે ત્યાં પ્લાસ્ટિકનો કચરો, પાણી પીધા બાદ ગોમતીમાં નખાતી ખાલી બોટલો. યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ગોમતી ઘાટનું કરોડોના ખર્ચે નવીનીકરણ તો કરાયું, પણ એને વ્યવસ્થિત સાચવી ન શકાયું. કૃષ્ણ ભગવાન દ્વારકાથી ડાકોર બુડાડા ભક્તની ભક્તિથી પ્રેરાઈ આજ ગોમતી મૈયામાં 7 રાત્રિ સંતાયા હતા. એ જ આ પવિત્ર ગોમતી જે વહેતી ગંગા કરતાં પણ અતિ પવિત્ર છે, જે ગોમતી મૈયાના નીરનો શ્રદ્ધાળુઓ આચમન કરી ભક્તિ આસ્થાની ડૂબકી લગાવતા, તેવો હાલ આ મૈયાની ખરાબ તેમજ દયનીય સ્થિતિથી ખૂબ જ દુઃખી છે. ગોમતી ઘાટે દર્શન કર્યા છે, ગોમતી ઘાટની દુર્દશા છે, એ માટે શું કહેવું? તે આ સ્વાભાવિક છે, ગંદકી છે, અસ્વચ્છતા છે, નજરે ચડે છે, એનું દુઃખ છે. આપણા ધર્મમાં પણ, આપણા તહેવારોમાં પણ નાગરિકોને પણ ખૂબ સ્વચ્છતા રાખવા માટે રાજ્ય સરકાર પ્રયત્ન કરે છે. માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીએ તો વર્ષોથી સ્વચ્છ ભારતનું એક સૂત્ર આપી નાગરિકોને સ્વચ્છતા રાખવા માટે સતત જાગૃત કરે રાખે છે. પણ આ ધાર્મિક સ્થળમાં આ બધા નાના મોટા પ્રશ્નો રહે છે એ સ્વીકારું છું, અને ગોમતી ઘાટ પણ સ્વચ્છ બને. આમ તો પવિત્ર યાત્રાધામ વિકાસ દ્વારા અનેક ખર્ચા કરી અને સુવિધા ઊભી કરવામાં આવી છે, પણ સ્વચ્છતા અંગે નગરપાલિકાની વધુ કામગીરી થાય તો સારું રહેશે. જન્માષ્ટમી આવી રહી છે અને કૃષ્ણ ભગવાન જ્યાં સંતાયા હતા એ ગોમતીની દુર્દશા, શું તમે વ્યવસ્થા કરશો આ બાબતે? એ બધું કલેક્ટરશ્રીના ધ્યાનમાં છે, નગરપાલિકાના ધ્યાનમાં છે, ચીફ ઓફિસરના બધા દ્વારા કલેક્ટરશ્રી પોતે પણ હમણાં દર્શન કરીને મુલાકાત લઈ થોડા સમય પહેલાં જ અહીંયાથી નીકળ્યા છે. પ્રાંત અધિકારી પણ એમની સાથે હતા. એ બધા સિનિયર અધિકારીઓ આ બધી જ પરિસ્થિતિનું નિરાકરણ ઝડપથી કરશે એવો મને વિશ્વાસ છે. યાત્રાધામમાં જે પવિત્ર ગોમતી છે તે અત્યારે દૂષિત થઈ ગઈ છે, શું કહેશો એ વિશે? ડાકોર યાત્રાધામમાં આવેલ ગોમતી તળાવ જે ધાર્મિકતાને સાથે જોડાયેલું છે, ગોમતી તળાવ જે છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ ભીમસેન આવ્યા હતા ત્યારે ભગવાને દ્વારકાથી આવવાનું તેવું વચન ધર્મઋષિને આપેલું, અને તેના સાક્ષી રૂપે દ્વારકાની ગોમતી નદીને પ્રાગટ્ય કરવામાં આવેલું, અને એ ભીમને કહેવાથી અહીંયા ગદાના પ્રહાર કરવાથી આ ગોમતી તળાવ બનેલું, અને જ્યારે ભગવાન દ્વારકાથી અહીંયા આવ્યા ભગતની સાથે તેમને લાવીને આ તળાવની અંદર આ જગ્યા પર એમને સંતાડવામાં આવેલા, એટલી ધાર્મિકતા ધરાવતું આ ગોમતી તળાવ છે. પરંતુ હાલમાં ડાકોરની નગરપાલિકા દ્વારા કે કોઈ પણ સરકારી તંત્ર દ્વારા તેની સાફ સફાઈ કે જાળવણી કરવામાં આવતી નથી, તેનાથી શ્રદ્ધાળુઓની હૃદયને દુઃખ થાય છે. માટે મારે સરકારને નમ્ર વિનંતી છે કે યાત્રાધામ ડાકોરના તળાવને વધુ વિકસિત કરે, સ્વચ્છતા લાવે, યાત્રાધામનો વિકાસ કરે.